નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો પર માહિતી આપવાની છે કે જે શિયાળુ પાકનું વાવેતર થાય છે એમાં કયા પાકનું વાવેતર વધી શકે અને કયા પાકનું વાવેતર છે એ ઘટી શકે એ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌ પ્રથમ તો આપને એ જણાવી દઉં કે આજે ધનતેરસનો તહેવાર છે એટલે ધનતેરસના પાવન પર્વની તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે સાથે આપણે જે વાત કરવાની છે પહેલા તો હું આપને એ જણાવી દઉં કે જે આપણે શિયાળુ પાક વાવેતર કરવાનું હોય એમાં અમે ઘણા સમયથી આપણે બતાવી રહ્યા છીએ કે હજુ પણ તાપમાન છે ઊંચું છે, શિયાળુ પાકનું વાવેતર કરી શકાય એ મુજબનું યોગ્ય હવામાન હજુ પણ નથી. એટલે ખાસ કરીને 5 નવેમ્બર આસપાસ શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવે તો એ આપણા માટે યોગ્ય રહેશે. અને એમાં પણ અત્યારે જે દિવાળીનો તહેવાર છે એટલે તહેવાર પૂરો થાય ત્યારબાદ આપણે 5 નવેમ્બર 5 તારીખ આસપાસ તમે વાવેતર કરશો તો આપણે જે તાપમાન છે અને હવામાન છે એ નોર્મલ નજીક આવી જશે. અને ખાસ કરીને આ વર્ષે આપણે ઉતાવળ કરવાનું કોઈ કારણ નથી. દર વર્ષે એવું બનતું હોય છે કે આપણે પાણી પૂરું થઈ જશે આવા ડરમાં પણ ઘણી વખત વહેલું વાવેતર કરી દેતા હોય છે. પણ આ વર્ષે ભગવાનની કૃપાથી રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર સારા વરસાદો છે ને એમાં પણ છેલ્લા વરસાદો પણ છેક સુધી વરસાદો થયા છે એટલે કોઈને પાણી ઘટે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે. એટલે આપણે વાવેતર કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ. હવે જે વાવેતરની વાત છે, પહેલી વાત તો એ છે કે જેને આપણે ચોમાસુ અને શિયાળુ બંને પાક કહી શકીએ એવો પાક છે તુવેર અને એરંડા, કે જે ચોમાસુ પૂર્ણ થાય એ પહેલાં એનું વાવેતર થઈ જતું હોય છે અને શિયાળા દરમિયાન પણ એ પાક છે ઉભેલો હોય છે. એટલે તુવેર અને એરંડાનો જે પાક છે એ રાબેતા મુજબનો છે. જો કે એરંડાના પાકમાં નોર્મલ વાવેતરની અંદર આ વર્ષે ઘટાડો છે. જો કે જે રેગ્યુલર દર વર્ષે વાવેતર થાય છે એના કરતાં ઘટાડો ચોક્કસથી છે, પણ નોર્મલ ઘટાડો છે, કોઈ મોટો ફેરફાર નથી. અને તુવેરનું વાવેતર છે એમાં વધારો છે, એટલે જેટલું વાવેતર છે એરંડાનું ઘટ્યું છે એટલું જ વાવેતર સામે તુવેરનું વધી ગયું છે. એટલે એરંડામાં તુવેરમાં બસ આટલો જ ફેરફાર છે, આનાથી વિશેષ કોઈ ફેરફાર નથી. જો કે આ વર્ષે હવે બીજા જે શિયાળુ પાક છે બીજા પાકોની અંદર દર વર્ષની સરખામણીએ વાવેતરના હેક્ટરની દ્રષ્ટિએ વાવેતર વધવા જઈ રહ્યું છે. વધવા એટલા માટે જઈ રહ્યું છે કે ગયા વર્ષે જોવા જઈએ તો ગયા વર્ષે પણ ઘણા બધા વિસ્તાર એવા હતા કે ત્યાં દિવાળી પછીથી પાણીની વ્યવસ્થાઓ નહોતી. ગયા વર્ષે છેલ્લા વરસાદો ઓછા પડ્યા હતા એટલે પાણીની અછતને કારણે ઘણા બધા વિસ્તારોની અંદર શિયાળુ પિયત નહોતું કરવામાં આવ્યું. એટલે શિયાળુ પાક છે એમાં વાવેતર ગયા વર્ષે હતું એના કરતાં આ વર્ષે વાવેતરમાં વધારો થશે. આ વર્ષે લગભગ મોટાભાગના વિસ્તારોની અંદર પાણીની સમસ્યાઓ નથી અને પાણીની વ્યવસ્થાઓ છે. એટલે પાણીની વ્યવસ્થાઓને કારણે જે આપણે પાક જે વાવેતર કરવાનું હોય એમાં વધારો થવાનો છે. હવે વધારો થશે પણ કયા પાક? આમ જોવા જઈએ તો અત્યારે બટાકાનું વાવેતર છે ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં રેગ્યુલર થતું હોય છે. ઉત્તર ગુજરાતમાં જે બટાકાનું વાવેતર થાય છે એ રાબેતા મુજબનું થશે, એમાં કોઈ વધારો કે ઘટાડો નથી. નોર્મલ 2-3% કદાચ ઘટાડો હોય, બાકી બહુ મોટો ઘટાડો નથી. બટાકાનું વાવેતર છે એ રેગ્યુલર થશે. એ પછી ઉત્તર ગુજરાતના ભાગો છે કે બીજા વિસ્તારોની અંદર રાયડો અને વરિયાળીના પાક છે, જેમાં સુરેન્દ્રનગર આસપાસના સુરેન્દ્રનગર જિલ્લો છે, મોરબીના અમુક વિસ્તારો હોય કે કચ્છના કોઈ વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જ્યાં વરિયાળીનું વાવેતર થાય છે. વરિયાળીનું જે વાવેતર થાય છે એ પણ નોર્મલ વાવેતર હશે, એમાં પણ કદાચ માઇનર થોડોક ઘટાડો થાય તેવી શક્યતાઓ છે, પાકનું વાવેતર વધવાનું નથી. એટલે બટાકામાં પણ 2-3% કદાચ વાવેતરમાં ઘટાડો થઈ શકે, એવી જ રીતે વરિયાળીના પાકમાં પણ ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. એ સાથે જે રાયડાનું વાવેતર છે, રાયડાનું વાવેતર છે એ જેટલું બટાકાનું વડિયાળીનું વાવેતર ઘટશે એટલું જ સામે રાયડાના પાકનું વાવેતર વધશે. જો કે રાયડાનું વાવેતર એનાથી પણ કદાચ વધી શકે. શું કામ વધી શકે? કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પાણીની વ્યવસ્થાઓ વધારે છે એટલે હેક્ટરની દ્રષ્ટિએ વધારે વાવેતર થવાનું છે, તો રાયડાનું વાવેતર છે એ પણ થોડું ઘણું વધારે થઈ શકે છે. એ પછી જે મધ્ય ગુજરાતના જે ભાગો છે એમાં બરોડા જિલ્લો હોય, ભરૂચ જિલ્લો હોય, કે જેમાં મગમઠિયાના વાવેતર પણ થાય છે, ત્યાં તુવેરના વાવેતર પણ હોય છે, એ સાથે મગમઠિયા પણ હોય છે. જોકે મગમઠિયામાં કોઈ બહુ મોટો ફેરફાર નથી, રાબેતા મુજબના વાવેતરો છે, એમાં કોઈ લાંબો ફેરફાર થાય તેવી શક્યતાઓ અત્યારે દેખાતી નથી. જે અમે અલગ અલગ માધ્યમોથી જે અમે એક સર્વે કરેલું હોય છે આ સર્વેના આંકડાઓ છે અમે આપને આપી રહ્યા છીએ. આ આંકડાઓ આપવાનું પાછળ પણ હજી ઘણા બધા પાકની આપણે વાત કરવાની છે, પણ આ આંકડાઓ આપવાની પાછળનું કારણ એ જ છે કે જેથી કરીને ખેડૂતોને ખબર પડે કે આપણે હવે કઈ તરફ જવું જોઈએ, કેવા વાવેતર કરવા જોઈએ. હવે બીજું
એ સિવાયના બીજા પાકો છે જેમાં ઘઉં ઘઉંનું વાવેતર છે એ પણ આમ જોવા જઈએ તો નોર્મલ થશે એટલે કે વધઘટ બહુ નથી પણ હા એક ચોક્કસથી છે કે પાણીની સારી વ્યવસ્થાઓ છે એટલે વધારે વિસ્તારમાં વાવેતર થાય તો કદાચ 2-5% વાવેતર છે એ ઘઉંનું વધી શકે પણ ઘઉંનો વાવેતર પણ થશે એ ચોક્કસ વાત છે ઘઉંના વાવેતરની અંદર આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા વર્ષથી ઉત્પાદનની દ્રષ્ટિએ ઘટાડો આવી રહ્યો છે અને જે પૂરતા ભાવ મળવા જોઈએ એ પણ આપણે યોગ્ય ભાવ નથી મળતા આપણે ઘણી વખત ખબર છે 400-500 રૂપિયાની આસપાસમાં મણ આપણે વેચવાનો વારો આવે છે એટલે એ ભાવ ખૂબ ઓછા કહેવાય એની દ્રષ્ટિએ આપણે વાવેતર છે એ મોટું થવાનું નથી બાકી આ વર્ષે પાણીની વ્યવસ્થા બહુ છે જો યોગ્ય ભાવ મળતા હોય તો ખેડૂતો ઘઉં તરફ પણ જઈ શકે એમ છે પણ યોગ્ય ભાવ ન મળવાને કારણે ખેડૂતો એમાં બહુ વાવેતર નહીં કરે અને જે નોર્મલ 2-5% વધારો થાય બાકી બહુ કંઈ લાંબો ફેરફાર ઘઉંમાં થવાનો નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની એટલે શિયાળુ પાકમાં ઘઉંનું વાવેતર છે એ પછી આવે છે ધાણા જીરું અને ચણા હવે ધાણા જીરું અને ચણાની વાત કરવા જઈએ તો સૌથી વધારે કોઈ પાકનું વાવેતરમાં ઘટાડો થાય તેવી શક્યતા હોય તો એક છે ધાણાનો પાક ધાણાનો પાક છે એમાં સૌથી મોટા આ વર્ષે ઘટાડો આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને ઘટવાનું છે તમે જોજો ધાણાના પાકનું વાવેતર આ વર્ષે શિયાળા દરમિયાન ખૂબ મોટો ઘટાડો થશે એના 2-3 કારણ છે એક તો ઉત્પાદન એટલું બધું આપણે જોઈએ એવું આવતું નથી અને ધાણાના જોઈએ એવા ભાવ ન મળવાને કારણે આ 2 મુખ્ય કારણ છે અને ત્રીજું કારણ એ છે કે વારંવાર જે ખેતરની અંદર ધાણા વવાય છે એ ખેતરમાં જ્યારે પાછી ચોમાસામાં મગફળી વાવવાની હોય ત્યારે ધાણાવાળું જે હારવું હોય છે ધાણા જે પડામાં વાવેલા હોય એ પડામાં પછી પાછળથી આપણે બીજા પાકો લેવામાં તકલીફ પડે છે ઉત્પાદનો ઘટે છે એટલે ધાણામાં એ પણ એક કારણ છે આ 3 મુખ્ય કારણ આપણે ગણી શકાય એક ધાણાના પૂરતા ભાવ ન મળવા ધાણાનું ઉત્પાદન એટલું બધું નથી આપણે પ્રોડક્શન મેળવી શકતા અને ત્રીજું કારણ એ છે કે આપણું પડું નબળું પાડે છે આ 3 મુખ્ય કારણ એવા છે કે જેના કારણે ધાણાના પાકમાં મોટો ઘટાડો આવે તેવી શક્યતાઓ છે એ પછી છે જીરું અને ચણા તો જીરું અને ચણા છે એ નોર્મલ જે વાવેતર થાય છે એટલું જ થશે એના કરતાં 2-5% બંનેમાં વધારો થશે એ 2-5% વધારો એટલા માટે થવાનો છે એવું નથી પહેલાં તો એક વાત એ છે કે જે ધાણાનું વાવેતર ઘટશે ધાણાની જગ્યાએ જીરું અને ચણાનું વાવેતર છે વધી જશે એ એટલા માટે વધી જશે કે એક તો ધાણા ઓછા થઈ રહ્યા છે એ વધશે બીજા નંબરની અંદર વાવેતરના એરિયા છે એ પણ ચાલુ વર્ષે વધવાના છે એટલે બંને દ્રષ્ટિએ જોવા જઈએ તો ચણા અને જીરુંનું વાવેતર વધારે થાય તેવી શક્યતાઓ અત્યારે માનીને ચાલવાનું છે બીજો પાક છે લસણ અને ડુંગળી આમ જોવા જઈએ તો ડુંગળીનું વાવેતરમાં નથી ઘટાડો કે નથી વધારો રાબેતા મુજબનું જે ડુંગળીનું વાવેતર થાય છે એ જ થશે એમાં કોઈ મોટો ફેરફાર થાય તેવી શક્યતાઓ નથી અને લસણની અંદર પણ એવું છે લસણમાં પણ કોઈ મોટો ફેરફાર નથી અત્યારે જોવા જઈએ તો ભાવની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઘણા બધા ખેડૂતોને એવું હોય કે આવા સારા ભાવ હોય તો લસણ વાવવું જોઈએ છતાં પણ ભાવ ઊંચા હોય છતાં પણ લસણ ખેડૂતો શું કામ નથી વાવતા એનું પાછળનું એક એવું કારણ છે કે અત્યારે ઊંચા ભાવ છે પણ આપણું લસણ તૈયાર થઈને ખેડૂતના ઘરમાં આવશે ત્યારે ઊંચા ભાવ નહીં મળે આ એક ડર છે અને બીજો ડર એ છે કે ત્યારે ઊંચા ભાવ ન મળે પણ અત્યારે જો વાવેતર કરવું હોય તો અત્યારે ઊંચા ભાવ છે એટલે અત્યારે બિયારણ મોંઘું પડે લસણ આપણે વાવવું હોય તો આપણે ખર્ચ વધારે આવે કેમ કે અત્યારે ભાવ ખૂબ ઊંચા છે એટલે આવા અનેક કારણ છે જેને કારણે લસણના પાકમાં બહુ મોટો ફેરફાર થવાનો નથી જે ખેડૂત ભાઈઓ પાસે ઘરનું બિયારણ છે એ કદાચ વાવતા હોય પણ લસણનો ભાવ હોવા છતાં પણ લસણનું વાવેતર બહુ વધારે થાય તેવી કોઈ શક્યતાઓ નથી એટલે લસણ ડુંગળીની અંદર રાબેતા મુજબના વાવેતર રહેશે ધાણાનું વાવેતર ઘટે એમ છે અને ચણા અને જીરુંનું વાવેતર વધે એમ છે એવી જ રીતે ઉત્તર ગુજરાતના ભાગોમાં રાયડાનું વાવેતર વધે એમ છે એટલે ઓલ ઓવર જોવા જાય તો જે શિયાળુ પાકની અંદર જે આ વાવેતરોની વાત છે આ મુજબના પાકના વાવેતર રહેવાના છે આ મુજબના પાકના વાવેતર રહીએ પછી એમાં ભાવ અંતે આપણો પાક તૈયાર થાય ત્યારે શું આવે એ તો પછી માર્કેટ ઉપર ડિપેન્ડ છે અત્યારથી આપણે નહીં કહી શકીએ પણ આપણે એવી આશા રાખીએ કે જે પણ શિયાળુ પાકનું વાવેતર થાય એના સારા એવા ભાવ જો ખેડૂતોને મળે તો ખૂબ સારી વાત છે એવી હું ખુદ વ્યક્તિગત અપેક્ષા રાખું છું કે જે કાંઈ શિયાળુ પાકમાં આપણે વાવેતર થાય એના સારા ભાવ મળવા જોઈએ જે ચોમાસું વાવેતર હતું એમાં તો આપણે આ વર્ષે અતિવૃષ્ટિ અને માવઠા અને ઘણું બધું થયું અને એને કારણે ચોમાસું પાકની અંદર ખેડૂતોને બહુ મોટું નુકસાન ગયું છે તો હવે ચોમાસાની નુકસાની છે એ શિયાળામાં ક્યાંય આપણે કવર થઈએ એ માટે થઈને આપણે ઉત્પાદન સારું આવે અને સારા ભાવ મળે એવી એક વ્યક્તિગત હું અપેક્ષા રાખી શકું છું વાતાવરણની દ્રષ્ટિએ વાત છે તો ઘણા બધા ખેડૂત ભાઈઓ અમને કહેતા હોય કે વાતાવરણ કેવું રહેશે આમ જોવા જઈએ તો શિયાળાનું વાતાવરણ છે સારું જ રહેવાનું છે ખાસ કરીને
ઠંડી નું પ્રમાણ છે ગયા વર્ષની સરખામણીએ ખૂબ વધારે જોવા મળશે, સારી એવી ઠંડી જોવા મળશે અને જે આપણે ભૂર પવન કહીએ છીએ, ઉત્તર પૂર્વના ઈશાન ખૂણાના પવનો કહીએ છીએ, એ પવનો સારા એવા સેટ થઈ જશે અને એ પવનો પણ હવે દિવાળી પછીથી સેટ થવાનું ચાલુ થશે અને જે સૂકો ભૂર દર વર્ષે શિયાળામાં ફેંકાતો હોય છે એવો સૂકો ભૂર પણ ફેંકાશે, ઠંડીનું પ્રમાણ પણ વધારે રહેશે. હા, એક ચોક્કસથી છે કે જે માવઠા થાય એ તો દર વર્ષે થતા હોય અને એ માવઠા પણ કદાચ એક બે કે ત્રણ માવઠા છે આ શિયાળા દરમિયાન પણ કદાચ થઈ શકે છે. હવે માવઠા થવાના છે હશે તો એની એડવાન્સમાં પણ અમે આપને માહિતી આપશું, પણ માવઠાનો ડર રાખીને કોઈ ખેડૂતોએ પોતાનું જે પાકનું વાવેતર કરવાનું છે એમાં કોઈ ફેરફાર ન કરવો, આવી દરેક ખેડૂત ભાઈઓને મારી સલાહ છે. તમે જે વાવેતર કરતા હોય અને જે વાવેતર કરવાનું પ્લાનિંગ બનાવ્યું હોય એ જ મુજબના વાવેતર રાબેતા મુજબ તમારે કરવા જોઈએ અને આજે મેં તમને જે પાકની માહિતી આપી છે એ રેગ્યુલર પાકો છે, કોઈ નવા પાકો નથી. આ દરેક પાક છે રેગ્યુલર, જે આપણે વાવીએ છીએ એ પ્રકારના પાકો છે, એ આપણે રેગ્યુલર વાવેતર કરવું જોઈએ. એકંદર ગયા વર્ષે શિયાળો નબળો હતો પણ આ વર્ષે શિયાળો પણ ખૂબ સારો રહેવાનો છે. એક બે કે ત્રણ માવઠા થાય એ અપવાદરૂપ રહેશે, એના સિવાય જે આપણે રેગ્યુલર હવામાન હોય એમાં ઠંડી પણ સારી રહેશે, પવન પણ વ્યવસ્થિત રહેશે અને જે ઝાકળનું પ્રમાણ હોય છે એ પણ ગયા વર્ષ કરતાં આ વર્ષે ઝાકળનું પ્રમાણ છે એ થોડુંક વધારે રહે તેવી શક્યતાઓ છે. છતાં પણ તમારે જે વાવેતર કરવાના છે એ કરજો. ઝાકળ આવે માવઠો આવે તો એ આવી ગયા પછી પણ જે આપણે ટ્રીટમેન્ટ કરવાની હોય છે એની માહિતી પણ અમે રેગ્યુલર શિયાળા દરમિયાન અમે આપને આપતા રહેશું. એટલે ખાસ કરીને આ પ્રકારના પાક છે વાવેતર કરવા જોઈએ. ઘણા બધા ખેડૂત ભાઈઓ છે અલગ અલગ નવી નવી વેરાયટીઓ વાવીને ટ્રાય કરતા હોય, એવા ખેડૂત ભાઈ મારી સલાહ છે કે તમારે જે વાવવું હોય તે વાવજો, પણ જે વસ્તુ તમે ઉત્પાદન લઈ આવો છો એ ઉત્પાદનને આપણે વેચવા માટે આપણી પાસે માર્કેટ હોવું જોઈએ. આપણે નજીકના યાર્ડમાં જો એનું વેચાણ ન કરી શકતા હોય એવા પાક આપણે ન વાવવા જોઈએ, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. એટલે ખાસ કરીને શિયાળુ પાકના વાવેતર, કયું વાવેતર વધશે, કયું ઘટશે અને કયું ન્યુટ્રલ રહેશે એ તમામ બાબતનું જે અમારું સર્વે હતું એની માહિતી આ વિડીયોની અંદર મેં આપને આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે, અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી. આ રજા આપશું, ધન્યવાદ.